नमस्कार विद्यार्थी मित्रों, आप पहला वीडियो विदेश वेपार ना पहला वीडियो में जे आंतरिक वेपार ने विदेश वेपार ना अर्थ ने कारणों जाना बराबर। हवे आपणे बीजो टॉपिक लेवानो छे विदेश वेपार नु स्वरूप बराबर। विदेश वेपार नु स्वरूप जेवा पहलो टॉपिक छे विदेश वेपार में साधनों की भौगोलिक तथा व्यवसायिक गतिशीलता ओछी होय छे बराबर। અહીં આપણે શું કીધું, સાધનોની ભૌગોલિક ને વ્યવસાયિક ગતિશીલતા ઓછી બરાબર। તમે જુઓ કે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ મળે બરાબર, તો ત્યાં જવું ગમતું નથી। આજે કોઈ વ્યક્તિને મોરબીમાં 15,000ની નોકરી મળતી હશે અને અમદાવાદ 20,000ની નોકરી મળતી હશે, તો 20,000ની નોકરી મળવા છતાં એ પોતાનું વતન છોડીને જવું ગમતું નથી। આને કહેવાય ભૌગોલિક ગતિશીલતા ઓછી છે બરાબર। હા, એ બેરોજગાર હશે, મોરબીમાં કામ નથી મળતું, તો એ અમદાવાદ જવા તૈયાર થશે, પણ મોરબીમાં એને મળે છે ને અમદાવાદ મળે છે, અને જે 5,000નો તફાવત છે તો એ નહીં જોવે। એ ભલે 5,000માં ઓછી નોકરી કરશે પણ એ અમદાવાદ નહીં જાય, તો આને કહેવાય ભૌગોલિક ગતિશીલતા ઓછી બરાબર। બીજું છે વ્યવસાયિક ગતિશીલતા ઓછી છે બરાબર। કોઈ વ્યક્તિને જો નજીકમાં કામ મળી જાય અને નીચા પદે મળે કામ, તો એ કરવા તૈયાર થશે, પણ દૂર જવું એને ગમતું નથી। દેશમાં દેશમાં જો તમને 50,000ની નોકરી મળી જતી હોય તો પછી એને વિદેશ જવું ગમતું નથી। એમ થાય નહીં, અહીંયા આપણને રોટલા પાણી મળી રહીએ છે, તો એ બીજે નહીં જાય બરાબર। એટલે આ વ્યવસાયિક ગતિશીલતા ઓછી કહેવાય બરાબર। માણસ જો વધુ પૈસા કમાતો હશે તો એને એમ નહીં થાય કે પ્રગતિ કરું, મારું જ્ઞાન હજી વધારે વધારું બરાબર। પૈસાના આધારે માપવામાં આવે છે, એમ નહીં કે હું મારું જ્ઞાન વધારું બરાબર। વધુ પૈસા મળે છે તો એ પોતાનું જ્ઞાન છે એ વધારશે નહીં, પણ સાથે સાથે આ પણ હોવું છે કે તમને જોબ મળે છે તો તમે આગળ વિચારવાનું બંધ કરી દો છો, તો એ વસ્તુ ખોટી છે। વ્યવસાયિક ગતિશીલતા ઓછી જોવા મળે છે। બીજો ટોપિક છે વિવિધતા ધરાવતી ચીજ વસ્તુઓનો વેપાર બરાબર। આપણા દેશમાં જોવો તમે, એક સમય એવો હતો કે ભાઈ ગાડી લેવી હોય તો મારુતિની જ મળતી, બાઇક લેવું હોય તો હીરો હોન્ડાનું જ મળતું, પછી તો કે ટીવી લેવું હોય તો મર્ફી કંપનીનું જ મળતું, પણ હવે એવું નથી। હવે આમાં વિવિધતા જોવા મળે છે। ગાડી લેવી હોય તો માત્ર મારુતિ સુઝુકીની નથી મળતી, બીજી 17 જેટલી કંપનીઓની કાર મળે છે। બીજું કે ખુદ મારુતિ સુઝુકી પહેલા એક જ મોડલ બનાવતી, હવે મારુતિ સુઝુકી પણ ઘણા બધા મોડલો બનાવે છે, તમને વેરાયટી જોવા મળશે, તમને વિવિધતા જોવા મળશે। પહેલા હોન્ડા કંપની છે બે જ મોડલ બનાવતી, સ્પ્લેન્ડર અને CD100। ઉદ્યોગપતિઓ છે એ સ્પ્લેન્ડર લેતા અને ખેડૂતો છે એ CD100 લેતા બરાબર, પણ હવે તો કે ઘણી બધી કંપનીઓ છે એ ઘણા બધા ટાઈપના મોડલ બનાવે છે બરાબર, જેવા જોઈએ એવા બાઇક મળે છે બરાબર, તો વિવિધતા મળે છે। પહેલા 20-ઇંચનું ટીવી જ આવતું અને એક જ કંપનીનું આવતું, અત્યારે ઘણી બધી કંપનીના ટીવી આવે છે અને એમાં પણ વિવિધતા, સાઇઝમાં પણ વિવિધતા, 20 ઇંચ, 32 ઇંચ, 40, 50, 55, 65 ઇંચ સુધીના ટીવી મળે છે બરાબર, અને ટેકનોલોજીમાં પણ ઘણા મળે છે બરાબર। LED મળે છે, OLED મળે છે, 3D ટીવી મળે છે, સ્માર્ટ ટીવી મળે છે। તો શું છે, તો કે જે ચીજ વસ્તુઓમાં વિવિધતા આવી છે બરાબર। ત્રીજું છે તો કે વિદેશ વેપારનું સ્વરૂપ પડકારજનક છે। વિદેશ વેપારનું સ્વરૂપ કેવું છે, પડકારજનક। આજે તમારે દેશમાં દેશમાં વેપાર કરવો છે તો ચાલો, ઇંગ્લિશ નથી આવડતી તો હિન્દી આવડતી હોય તો તમે આખા દેશમાં વેપાર કરી શકો છો, પણ વિદેશમાં વેપાર કરવો છે તો તમને ઇંગ્લિશ ફરજિયાત આવડવી જોઈએ। જો તમને ઇંગ્લિશ નથી આવડતી, કારણ કે તમે જે દેશના, આજે તમે બ્રાઝિલના લોકો સાથે વેપાર કરતા હોય તો ત્યાંની ભાષા આવડવી જોઈએ, વેસ્ટ ઇન્ડિઝના લોકો સાથે વેપાર કરો ત્યાંની ભાષા આવડવી જોઈએ, જો તમને ભાષા નથી આવડતી તો ઇંગ્લિશ તમને ફરજિયાત આવડવી જોઈએ બરાબર। તો એક આ ભાષા છે એ પડકારજનક વસ્તુ છે, દરેક દેશ છે, તમે માનો કે
निर्मा कंपनी है 105 देशों में वॉशिंग पाउडर वेचे है, तो 105 देश की भाषा न आवड़े पर इंग्लिश तो आवड़ी ज बराबर। मारुति कंपनी है 21 देशों में कार वेचे है, तो 21 देशों साथ कॉम्युनिकेशन करव पड़े, बातचीत करनी पड़े, तो भाषा है एक पड़कारजनक स्वरूप है बराबर। पची रुचि टेव दरेक देश ना लोको छे, एनी पसंदी सरखी नहीं होती, अलग अलग हो बराबर। कोई देश में कोई वस्तु छे वधारे वेचाती हो, कोई देश में कोई वस्तु ओछी वेचे। तमे जो के इंग्लैंड छे, यूरोप छे, अमेरिका छे, यहाँ अपना मरी मसाला जे वर्षो जूना त्यारे एटला वेचाता ने अत्यारे एटला वेचाय छे, अपना देश नुं कापड़ छे बराबर। आज वस्तु छे आफ्रिकाना देशों में नहीं वेचाती, એટલે ટેવ રુચિ અલગ હોય છે, પસંદગી અલગ હોય છે, સંસ્કૃતિ બરાબર અલગ અલગ દેશોની સંસ્કૃતિ અલગ અલગ હોય છે બરાબર। તમે જુઓ કે આપણે યુરોપ છે, ઇંગ્લેન્ડ છે, અમેરિકા છે, ખાસ કરીને ત્યાં સુતરાઉ કાપડ અને પ્લેઇન કાપડ, વ્હાઇટ અને બ્લેક કાપડ વધારે વેચાય છે। એની જગ્યાએ તમે ગરમ પ્રદેશો જુઓ, વેસ્ટ ઇન્ડિઝ છે, આફ્રિકા છે બરાબર, તો ત્યાં રંગબેરંગી કાપડ છે એ વધારે વેચાય છે બરાબર। ટૂંકમાં એની સંસ્કૃતિ પ્રમાણેની છે। આબોહવા, ક્યાંક ગરમ આબોહવા હોય, ક્યાંક ઠંડી આબોહવા હોય બરાબર। ગરમ આબોહવા વાળા દેશમાં તો કે જે સુતરાવ કાપડ છે એ વધારે વેચાય છે બરાબર, અને ઠંડી આબોહવા વાળા દેશમાં ગરમ કાપડ છે એ વધારે વેચાય છે। એટલે આબોહવા એક અતિ મહત્વનું પરિબળ છે। ચોથું છે રાજનૈતિક પ્રયત્નો બરાબર। દરેક દેશની સરકાર છે એ વિદેશ વેપાર માટે કેવા પ્રયત્નો કરે છે બરાબર, શું જવાનું છે, વિદેશ વેપાર માટે કેટલા પ્રયત્નો કરે છે। આપણે ઘણા બધા લોકો એમ કહેતા હોય કે ભાઈ નરેન્દ્ર મોદી છે, ખાસ કરીને વિપક્ષ એમ કે નરેન્દ્ર મોદી છે એ વિદેશમાં જ હોય છે, આમ છે તેમ છે, પણ કોઈ દેશનો વડો છે એ બહાર જાય તો એ રખડવા ન જતો હોય, એ દરિયા કિનારે બીચ ઉપર બેઠો ન હોય, પણ એ દેશ સાથે ઘણા બધા તો કે વેપારના જે કોન્ટ્રાક્ટ થતા હોય, સમજૂતી થતી હોય બરાબર। જેમ વધુ દેશમાં જશે વધુ દેશ સાથે વેપાર વિકસશે, પણ આ વસ્તુ છે એ બધાને સમજાતી નથી બરાબર। એટલે કોઈ પણ દેશ, આપણે તમે જુઓ જાપાન સાથે આપણા સંબંધો સારા છે, તો જાપાન ને ઇન્ડિયા વચ્ચે જે વેપાર થાય તો બને એટલા નિયમો હળવા હોય, ઓછા હોય બરાબર। તો નેપાળ સાથે સંબંધો સારા છે, શ્રીલંકા આરે સારા છે, તો એની આરે જે વેપાર કરવાના નિયમો છે હળવા હોય, જેથી કરીને બે દેશના વેપારીઓને વેપાર કરવામાં સરળતા રહે છે। એટલે જેટલા રાજનૈતિક પ્રયત્નો વધારે એમ વિદેશ વેપાર વધારે। પાંચમું છે વિવિધ ચલણોના ભાવ અને તેના મૂલ્ય અંગેની અટકળો બરાબર। આજે દેશમાં વેપાર કરવો છે તો રૂપિયામાં જ થશે બરાબર, દેશમાં વેપાર કરવો છે તો શેમાં થશે, રૂપિયામાં, પણ વિદેશમાં વેપાર કરવો છે તો શું થશે, કાં તો જે તે દેશના ચલણમાં વેપાર કરવાનો થશે। આપણા દેશનું ચલણ રૂપિયો છે, અન્ય દેશનું ચલણ અન્ય હોય, યુરો હોય, ડોલર હોય, યેન હોય, લીરા હોય બરાબર, તો એ દેશના ચલણમાં આપણે વેપાર કરવો પડે। મુશ્કેલી એ આવે કે આપણી પાસે એ દેશનું ચલણ હોવું જોઈએ, નથી તો પછી ઇન્ટરનેશનલ લેવલે ડોલરમાં વેપાર થાય છે, તો આપણી પાસે ડોલર હોવા જોઈએ, ડોલર ન હોય તો રૂપિયો છે એને વટાવવો પડે, ડોલરની સામે રૂપિયો છે એ નબળો પડતો હોય બરાબર। તો આ બધી અટકળો છે નડે બરાબર, એટલે તેનો ભાવ ને મૂલ્ય પણ સરખું નથી હોતું બરાબર। આપણા દેશના રૂપિયાનું મૂલ્ય ને અન્ય દેશના જે ચલણનું મૂલ્ય છે એ વધઘટ હોય તો એના હિસાબ કિતાબ કરવા પડે, ગણતરી કરવી પડે, વળી રોજે રોજ આ મૂલ્ય છે એનો ભાવ વધઘટ થતો હોય છે તો વેપાર કેમ કરવો, એક મુશ્કેલી આવી ઊભી રહે બરાબર। પછી ત્યારબાદ તો કે વિવિધ રાષ્ટ્રો અને રાષ્ટ્રીય સંસ્થાઓના પ્રયાસ બરાબર। 1995માં WTOની સ્થાપના થઈ, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વેપાર સંસ્થા બરાબર, જેની સ્થાપના શેના માટે થઈ છે, તો કે વિદેશ વેપાર છે એ સરળ બને, વિદેશ વેપારના નિયમો સરળ બને બરાબર। WTOમાં 195 સભ્યો
રાષ્ટ્રો સભ્ય રાષ્ટ્રો છે એ ભાગ લીધો છે. ટૂંકમાં આ દેશના નિયમો બને એટલા વિદેશ વેપારના નિયમ એક સરખા હોય જેથી કરી નિયમો યાદ ન રાખવા પડે. આજે તમે 20 દેશો સાથે બિરલા વ્હાઇટ સિમેન્ટ કંપની છે 20 દેશોમાં પોતાની સિમેન્ટ મોકલે છે બરાબર, તો 20 દેશોના નિયમ યાદ રાખવા પડે. પણ જો એ ડબલ્યુટીઓના સભ્ય હોય તો વિદેશ વેપારના નિયમો એક સરખા હોય જેથી કરીને યાદ રાખવા ન પડે, ટૂંકમાં સરળ બની જાય. એટલે આવી રીતે અલગ અલગ દેશ અને રાષ્ટ્રીય સંસ્થાઓ પણ પ્રયાસો કરે છે કે વિદેશ વેપાર વધે. આ સિવાય G20 જે 20 દેશો છે કે જે પેટ્રોલ ડીઝલના ભાવ નક્કી કરે છે અને અરસપરસ પેટ્રોલ ડીઝલ ક્યાં ભાવે વેચવું જેથી કરીને સરળ તારીએ, એ માટે G20 યોજાય છે બરાબર, અને સમયે સમયે એમાં સુધારા વધારા કરે છે બરાબર. ત્યાર પછી 7મું છે રાજકીય અને સામાજિક વિચારધારાની અસર બરાબર, જે દેશના વેપાર ઉપર રાજકીય અને સામાજિક વિચારધારાની અસર થાય. તમે આપણને ખબર જ છે પાકિસ્તાન સાથે આપણા સંબંધો સારા નથી, તો એને લીધે આપણો પાકિસ્તાન સાથેનો વેપાર એટલો બધો છે નહીં જેટલો વેપાર આપણે નેપાળ બાંગ્લાદેશ ને શ્રીલંકા પાડોશી દેશો સાથે કરીએ છીએ એટલો નથી થતો. કારણ કે શું નડે છે, રાજકીય અને સામાજિક વિચારધારા બરાબર. દેશના લોકોને ખબર પડે કે આપણે પાકિસ્તાનને આ વસ્તુ આપીએ છીએ, શું થાય, દેશના લોકોના હૃદય દુભાય દુખે કે એ લોકો આપણી ઉપર આવું કરે ને આપણે એની અર વેપાર ન કરવો જોઈએ બરાબર. તો અહીં રાજકીય વિચારધારા સામાજિક વિચારધારા છે એ નડે. પણ જો કોઈ દેશ સાથે આપણા સંબંધો સારા હોય તો વિદેશ વેપાર એટલો વિકસે. જાપાન છે, નેપાળ છે, અમેરિકા છે બરાબર, રશિયા છે, એની સાથે આપણા સંબંધો સારા છે તો એની સાથે વેપાર વધારે વિકસશે. એટલે કે રાજકીય અને સામાજિક વિચારધારા અસર કરે છે. 8મું છે અત્યંત મોટા પાયા પરનો વેપાર બરાબર. વિદેશ વેપાર છે એ થોડી ઘણી વસ્તુ માટે નથી થતો, પણ તેનું સ્વરૂપ મોટું છે બરાબર, ખૂબ જ મોટા પાયા ઉપર વેપાર થતો હોય છે બરાબર. જર્મનીની વોક્સવેગન કંપની છે, રેનાલ્ડ કંપની છે, સ્કોડા છે, આ બધી કંપનીઓ એક બે કાર ભારતમાં મોકલતી હોય, લાખો કાર ભારતમાં વેચવા માટે મોકલતી હોય બરાબર. સેમસંગ છે, દક્ષિણ કોરિયાની કંપની છે, તો 5-10 રેફ્રિજરેટર કે લેપટોપ કે મોબાઈલમાં મોકલતી હોય, લાખોની સંખ્યામાં એનો વેપાર થતો હોય છે. ટૂંકમાં એ વેપાર છે ખૂબ જ મોટા પાયા પરનો હોય છે. 9મું છે વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગી બરાબર. વિદેશ વેપારમાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે આપણે કે વિદેશ વેપાર એવી રીતે થવો જોઈએ કે જેથી કરીને દેશના ઉદ્યોગપતિઓ, દેશની કંપનીઓ અને દેશના વેપારીઓ છે એને નુકસાન ન થાય. જો વિદેશી વસ્તુ તમને સસ્તી મળશે તો તમે દેશની વસ્તુ લેશો નહીં બરાબર. હોન્ડા બાઇક છે, સ્પ્લેન્ડર છે, એ તમને 30,000 મળતું હોય તો તમે 50,000 બજાજનું બાઇક લેશો નહીં બરાબર. તો સરકાર શું કરે, તો કે વિદેશી વસ્તુ પર વધુ ટેક્સ નાખે જેથી કરીને વિદેશી વસ્તુ છે એ કાં તો આપણા દેશની વસ્તુ જેટલો જ ભાવ થઈ જાય અને કાં એનાથી વધારે ભાવ થાય જેથી કરીને આપણા દેશના વેપારીઓ, કંપનીના માલિકો, ઉદ્યોગપતિઓને રક્ષણ મળે બરાબર. એટલે એ કરવેરાનું પ્રમાણ અને પરવાનગીઓ એ પ્રમાણે હોય છે. આપણા દેશમાં જે વસ્તુ બનતી હોય છે એવી વસ્તુઓ વિદેશની આપણા દેશમાં આવે તો એ લોકો હરીફાઈ કરવા માટે શું કરે, તો કે કિંમત નીચી રાખે. તમે જૂનું ઉદાહરણ લ્યો, આપણા દેશમાં સોસિયો અને થમ્સઅપ નામની કંપની હતી, પણ વિદેશી કંપની કોકાકોલા અને પેપ્સી એણે એની સાથે હરીફાઈ કરી, જેના કારણે આ કંપનીઓને તાળા મારવા પડ્યા બરાબર. આ કંપનીઓ વેચાઈ ગઈ, એમાંથી જે થમ્સઅપ કંપની છે કોકાકોલા એ ખરીદી લીધી બરાબર. સોસિયો વેચાણી નહીં, બંધ થઈ ગઈ. હજી તમને સુરતની આસપાસ, વડોદરાની આસપાસ સોસિયો જોવા મળી ગઈ, પણ ટૂંકમાં જે દેશની કંપનીઓને નુકસાન થયું બરાબર. આવું ન થાય એટલા માટે શું કરવામાં આવે છે, તો કે કરવેરા વધુ રાખવામાં આવે જેથી કરીને વસ્તુ દેશની છે એ વેચાય.
દસમું છે હરીફાઈ અને જોખમની ઊંચી માત્રા છે. વિદેશી કંપનીઓ પાસે મૂડીરોકાણ વધારે હોય છે, પૈસો વધારે હોય છે, એની પાસે એટલો પૈસો હોય છે કે કોઈ દેશની સમગ્ર અર્થવ્યવસ્થાને ખરીદવી તો ખરીદી શકે. બરાબર, નાના નાના દેશ છે એની પાસે મૂડી ન હોય એટલી આ વિદેશી આંતરરાષ્ટ્રીય કંપનીઓ પાસે મૂડી હોય છે. તો એ શું કરે છે, જે તે દેશમાં જે લોકલ કંપનીઓ એની સાથે હરીફાઈ કરે છે અને એને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે છે. ટૂંકમાં આજે તમે જુઓ ઓપ્પો છે, વિવો છે, આ કંપનીઓ એમઆઈ છે, આ કંપનીઓ ભારતમાં આવી તો શું થયું, ભારતની જે મોબાઈલની કંપનીઓ છે એની સાથે હરીફાઈમાં ટકી ના શકી. બરાબર, કાર્બન છે, ઇન્ટેક્સ છે, વિડીયોકોન છે, આ કંપનીઓ ભારતીય કંપનીઓ હતી કે જે મોબાઈલ બનાવતી, પણ આ કંપનીઓ ભારતમાં ટકી શકી નહીં, બંધ થઈ ગઈ. અત્યારે તમે જુઓ કે ઇન્ટેક્સ કંપની છે એ એસી ને એલઈડી ટીવી ને વોશિંગ મશીન ને એવું બધું બનાવવા માંડી છે, એણે મોબાઈલ બનાવવાનું બંધ કરી દીધું કારણ કે એની સાથે હરીફાઈમાં ન, કારણ કે એની હરીફાઈ એટલી ઊંચી માત્રામાં હોય છે કે કોઈ કંપની ટૂંકમાં એટલી હદે હરીફાઈ ન કરી શકે. બરાબર, ત્યાર પછી હવે આપણે આંતરિક અને વિદેશ વેપારનો તફાવત જોવાનો છે. બરાબર, આંતરિક અને વિદેશ વેપારનો તફાવત, બે વેપારમાં શું ડિફરન્સ છે. પહેલું છે કદના આધારે તફાવત. આંતરિક વેપારનું કદ છે એ નાનું હોય છે. બરાબર, આંતરિક વેપારનું કદ ક્યાં સુધી હોય, બહુ તો રાજ્ય પૂરતું હોય અને બહુ તો દેશની સરહદની અંદર હોય છે. ટૂંકમાં એનું કદ નાનું હોય છે, પણ વિદેશ વેપારનું કદ કેવું હોય છે, ખૂબ જ મોટું હોય છે. વિદેશ વેપાર એકથી વધુ દેશોમાં ફેલાયેલો હોય છે. બરાબર, બીજું છે વિવિધ ચલણો અને ચૂકવણીઓનો તફાવત. આંતરિક વેપારમાં તો કે એક જ ચલણમાં ચૂકવણી થાય છે. આપણા દેશમાં આંતરિક વેપાર થતો હોય તો વેપાર છે એ રૂપિયામાં જ થાય. બરાબર, પણ વિદેશ વેપારમાં તો કે અનેક પ્રકારનું ચલણ છે એ અસ્તિત્વમાં આવે છે. બરાબર, અને એ પ્રમાણે એની ચૂકવણીઓ થાય છે. બરાબર, અને જે આંતરરાષ્ટ્રીય ચલણ છે ડોલરમાં એનું મૂલ્ય માપવામાં આવે છે અને એ પ્રમાણે ચૂકવણીઓ થાય છે. એટલે કે જે આંતરિક વેપારમાં માત્ર ને માત્ર રૂપિયામાં જ વેપાર થાય, જ્યારે વિદેશ વેપારમાં ડોલર અને અન્ય ચલણમાં ચૂકવણીઓ થતી હોય છે. ત્રીજું છે ભાષા, સંસ્કૃતિ, સમાજ અંગેનો તફાવત. બરાબર, એક જ દેશમાં આંતરિક વેપારમાં એક જ દેશમાં ભાષા સંસ્કૃતિ એક જ હોય છે, સમાજ એક જ હોય છે, પણ વિદેશ વેપારમાં તો કે ભાષા બદલે છે, અલગ અલગ ભાષા, દરેક દેશમાં સરખી ભાષા બોલાતી નથી. બરાબર, તો અલગ અલગ ભાષામાં વ્યવહાર કરવો પડે, સંસ્કૃતિ પણ અલગ અલગ હોય છે. બરાબર, અને એની સાથે સમાજ પણ બદલી જાય છે, સમાજની વિચારસરણી પણ બદલી જાય છે. ચોથું છે વાહન વ્યવહાર ખર્ચનો તફાવત. દેશની અંદર જે આંતરિક વેપાર થાય છે, બરાબર, તેમાં વાહન વ્યવહાર એટલે તો કે રેલવે દ્વારા માલ સામાન મોકલવામાં આવતો હોય, ટ્રક દ્વારા મોકલવામાં આવતો હોય, ટૂંકમાં જમીન વ્યવહારથી થતું હોય છે. પણ વિદેશ વેપારમાં તો કે વાહન વ્યવહાર ખર્ચ અલગ આવે છે. વિદેશ વેપારમાં કાં તો દરિયાઈ માર્ગે, જળ માર્ગે, અને કાં તો હવાઈ માર્ગે, એટલે કે પ્લેન દ્વારા માલની હેરફેર થાય છે. હવે દેશની અંદર જે આંતરિક વેપાર થાય છે એમાં રેલવે દ્વારા કે પછી રોડ ટ્રાન્સપોર્ટથી વસ્તુ મોકલવી સસ્તી પડે છે, એનો ખર્ચ ઓછો આવે છે. બરાબર, પણ વિદેશ વેપારમાં જે હજારો કિલોમીટર દૂર વસ્તુ મોકલવાની છે, બરાબર, તો હવે દૂર વસ્તુ મોકલવાની છે તો એનું જે ખર્ચો છે એ વધી જાય. બરાબર, જે જળમાર્ગ છે એના દ્વારા તમે વસ્તુ મોકલો તો એનો ખર્ચો વધારે આવે, જે રેલવે અને રોડ ટ્રાન્સપોર્ટ કરતાં વધુ ખર્ચો થશે. આ સિવાય તો કે જોખમ વધી જાય, દરિયાઈ આબોહવાને લીધે ભેજ લાગવાની શક્યતા છે, ક્યારેક જહાજ ડૂબી જાય તો માલ સામાન છે બગડવાની શક્યતા છે. બરાબર, એ સિવાય તો કે વિમાન દ્વારા તમે વસ્તુ મોકલો
બરાબર. તો વિમાનમાં છે ને ફૂટ પ્રમાણે ભાવ હોય છે, તો એ મોંઘું પડે. એટલે તો જાપાની લોકોએ શું કર્યું ભાઈ, જે તરબૂચ છે એ ચોરસ તરબૂચ મળે જાપાનમાં, કારણ કે એ લોકો તરબૂચ વિદેશ મોકલે છે. હવે ગોળ તરબૂચ હોય તો શું થાય, ચાર તરબૂચ વચ્ચે જગ્યા વધે, તો એ લોસ જાય, નુકસાન થાય. એટલા માટે એ લોકો શું કરે, તરબૂચ નાનું હોય ને ત્યાં જ એને લાકડાની પેટીમાં પૂરી દે, પછી તરબૂચનો જે વિકાસ થાય એ કેવો થાય, ચોરસ થાય. અને ચોરસ તરબૂચ પછી વિમાનમાં મોકલે, શું થાય, ક્યાંય જગ્યા ન વધે, ગોઠવે, બરાબર. એટલે વિદેશ વેપારમાં શું થાય, વાહન વ્યવહાર ખર્ચ મોંઘો પડે છે, બરાબર. પાંચમું છે હરીફાઈના પ્રમાણમાં તફાવત. દેશમાં દેશમાં જે કંપનીઓ છે એ વેપાર કરતી હોય તો એટલું બધું હરીફાઈનું પ્રમાણ હોતું નથી. પણ વિશ્વમાં તો કે અનેક કંપનીઓ, આજે એવું નથી કે જર્મની જ કાર બનાવે છે, કાર અમેરિકાની આવે, જર્મનીની આવે, દક્ષિણ કોરિયાની આવે, યુરોપની આવે, બધી આવે. અને આ બધી મોટી કંપનીઓ હોય છે, વિદેશી કંપનીઓ હોય છે, આંતરરાષ્ટ્રીય કંપનીઓ હોય છે, તો એકબીજા વચ્ચે અત્યંત કટ્ટર હરીફાઈ જોવા મળે છે. ટૂંકમાં જે દેશમાં જે વસ્તુ વેચાય છે અને જે વેપારીઓ વચ્ચે હરીફાઈનું પ્રમાણ છે એ નહીવત હોય છે, ઓછું હોય છે, જ્યારે વર્લ્ડ લેવલે હરીફાઈનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. છઠ્ઠું છે ગ્રાહકને સંતોષવા અંગેનો તફાવત, બરાબર. આપણે વિદેશી કંપનીઓ પાસેથી શીખ્યા છીએ, બરાબર, કે ગ્રાહક છે એને વધુ સારી સર્વિસ મળે, તો વિદેશી કંપનીઓ છે ગ્રાહકની જે સર્વિસને ધ્યાનમાં રાખે છે, ગ્રાહકને વધુ સારી સર્વિસ આપે છે. દેશની કંપનીઓ શરૂઆતમાં 1991માં જે વૈશ્વિકીકરણ નીતિ અપનાવી ત્યારે એટલું બધું ધ્યાન ન આપતી, પણ હવે દેશની કંપનીઓ પણ જાગૃત થઈ છે કે ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ આપવી પડશે, બરાબર. એટલે ગ્રાહકોને સંતોષવા અંગે જે વિદેશી કંપનીઓ છે એ વધુ સજાગ હોય છે, એ ગ્રાહકની નાનામાં નાની વસ્તુનું પણ ધ્યાન આપે છે, બરાબર. ગ્રાહકને કઈ રીતની વસ્તુ જોઈએ છે એ ટાઈપની વસ્તુઓ વિદેશી કંપનીઓ બનાવે છે, જ્યારે દેશની કંપનીઓ આટલું બધું ધ્યાન આપી શકતી નથી. જો કે હવે દેશની કંપનીઓએ પણ જાગૃત બની છે, બરાબર. ત્યાર પછી તો કે વહીવટી અને કાયદા વ્યવસ્થામાં તફાવત છે, બરાબર. દેશની અંદર વેપાર કરવાના કાયદા છે એ અલગ છે, દેશની બહાર વેપાર કરવાના કાયદા અલગ છે. દેશની અંદર વેપાર કરવા માટે તો કે ભારતીય કાયદો લાગુ પડતો હોય છે. આજે કોઈ વિદેશના વેપારી સાથે વેપાર કરવો છે, તમે યુરોપના વેપારી સાથે વેપાર કરો તો યુરોપીય કાયદા, જે ત્યાંનો યુરોપીય યુનિયન છે એના કાયદા લાગુ પડે, ઇંગ્લેન્ડ સાથે વેપાર કરો તો ત્યાંના કાયદા લાગુ પડે, બરાબર. ટૂંકમાં કાયદામાં પણ તફાવત જોવા મળે. દેશની અંદર દેશના વેપારીઓ આંતરિક વેપાર કરે, દેશના જ કાયદા લાગુ પડશે, બે કાયદા સરખા હશે. જ્યારે વહાં કાયદાનું કોલાબરેશન કરવું પડે, સમજાવટથી કામ કરવું પડે, બેના કાયદા મેળ ખાય છે, ટૂંકમાં આ પ્રક્રિયામાં વાર લાગે, પ્રોસેસમાં વાર લાગે, બરાબર. તો આપણે આંતરિક વિદેશ વેપારનો તફાવત સમજ્યા. આજે આપણે જેટલા મુદ્દા સમજ્યા છીએ, બરાબર, તો એ મુદ્દા ઉપરથી તો કે આપણે લેસન કરવાનું છે. અહીંયા આપણે જો ત્રણ પ્રશ્નો આપ્યા છે, આ ત્રણ પ્રશ્નો તમારે વિસ્તારથી લખવાના છે, માત્ર ટોપિક નથી લખવાના, શું કરવાનું છે, વિસ્તારથી. અને આ પ્રશ્નોના જવાબ તમને ચોપડીની અંદર જ મળી જશે. આપણે વિડીયોમાં આ ટોપિક સમજાવ્યા જ છે, બરાબર, પણ છતાંય ચોપડીમાં પણ તમને આ ટોપિક મળી જશે. અને જે વિદ્યાર્થીઓ પાસે ચોપડી નથી તો એ વિદ્યાર્થીઓ શાળા મિત્ર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાંથી બુક ડાઉનલોડ કરી શકે છે, બરાબર. તો ત્રણ પ્રશ્ન, પહેલો પ્રશ્ન શું છે, વિદેશ વેપારના કારણો, માત્ર ટોપિક નહીં અંદર પણ વિસ્તૃત લખવાનું છે, બરાબર. પછી બીજો ટોપિક છે વિદેશ વેપારનું મહત્વ શું છે, બરાબર, એ પણ ટોપિક નહીં અંદર લખવાનું છે. અને ત્રીજો પ્રશ્ન છે આંતરિક અને વિદેશ વેપારનો તફાવત. આ ત્રણ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો લખવાના છે, અને માત્ર લખવાના નથી, તૈયાર પણ કરવાના છે, પાકા પણ કરવાના છે, બરાબર, જેથી કરીને કામ એટલું ઓછું થાય.